તમારા પર્સનલ ફાઇનાન્સને અસર કરતા દરેક દરેક મુદ્દાની સમયસર માહિતી આપવા અને ચર્ચા કરવા માટે હું પ્રીતિ દલાલ હાજર છું આજના મની મેનેજરના એક નવા એપિસોડ સાથે અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નવી સરકાર પાસેથી અપેક્ષાઓ નવી સરકાર આવતા ક્યાં બનશે નવી તક અને સત્તાના પુનરાવર્તનથી તમારા આયોજન પર કઈ રીતે અસર પડશે ત્યારે સત્તાનું પુનરાવર્તન એ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે ભારતની જનતાએ મજબૂત જનાદેશથી દેશથી સરકાર પસંદ કરી છે અને માટે જ જનતાને હવે સરકારથી ઘણી બધી આશા અને અપેક્ષાઓ પણ છે તો નવી સરકાર આપણા માટે કઈ નવી તકો ઊભી કરી શકે છે અને આપણને તથા આખા અર્થતંત્રને કઈ રીતે લાભ થઈ શકે છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી કાર્તિકભાઈ સ્વાગત છે અને આઈ થિંક આખો દેશ ઉજવી રહ્યો છે જે મેસિવ વેનથી બીજેપી એનડીએ સરકારનો જે રીતે વિજય થયો છે અને જેટલી સીટ્સ લઈને આવ્યા છે ત્રણસો ત્રણ પણ એની સાથે સાથે એક અપેક્ષા પણ બંધાય છે એક હોપ્સ પણ જાગ્યા છે એઝ અ સિટીઝન કે હવે આ સરકાર આપણા માટે કંઈક કરશે અને જેમ આપણે જોયું હતું કે જ્યારે ચૂંટણી પ્રચાર થયો હતો અને જ્યારે ઇલેક્શનમાં જવાના હતા ત્યારે બંને પાર્ટીએ એક મેનિફેસ્ટો પણ આપ્યો હતો અને ભાજપે પણ આપ્યો હતો તો આપણે એને જો ધ્યાનમાં રાખીને અને જો એ જે ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ઇમ્પ્લિમેન્ટ કરતાની સાથે આપણને કઈ રીતે શિએટ થઈ શકે છે આપણી લાઈફમાં આજે જો એ મુદ્દા પર થોડો આપણે લાઇટ નાખીએ અને એના હિસાબે જો કઈ રીતે આપણે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એના પર બી થોડી માહિતી લઈએ તો તમને શું લાગે છે કે સપોઝ જો એમના મેનિફેસ્ટો પ્રમાણે આ પાર્ટી જાય છે આગળ જતા તો ઇકોનોમીને આજથી પાંચથી દસ વર્ષ પછી તમે કઈ રીતે જોઈ રહ્યા છો નોર્મલી આપણે ઇલેક્શનનો સમય હોય છે આ મેનિફેસ્ટો બધી જ પાર્ટી પ્રિન્ટ કરતી હોય છે ને આપણે બહુ ખાસ ધ્યાન નથી આપતા અને આ વખતે તો કંઈક બહુ વિશેષ થયેલું એવી રીતે કે ફૂલ મેજોરિટી બીજેપી આવી ગઈ એટલે દેટ મીન્સ કે એ લોકોને ગઠબંધન ન પણ કરવું હોય કે બીજી અલાયન્સ પાર્ટીઝને ના પણ રાખવું હોય તો પોતાની જાતે એ લોકોની ત્રણસો ત્રણ સીટ્સ લઈને એ લોકો સરકાર બનાવી શકતા હતા એટલે મને ઈચ્છા થઈ કે આપણે ફરીથી એકવાર મેનિફેસ્ટો જોઈએ તો મેનિફેસ્ટો જ્યારે જોયું બીજેપીનો તો એમાં દેખાયું કે એટલું બધું મહત્વકાંક્ષી દસ્તાવેજ છે અને એક રીતે બહુ સરસ પણ લાગ્યું અને એક રીતે થોડુંક થોડી ચિંતા પણ થઈ કે આટલી બધી જે મહત્વકાંક્ષા આપણે દેખાડે છે આટલા બધા આઈડિયાઝ છે આટલી બધી વસ્તુઓ ગવર્મેન્ટને કરવી છે તો એક સાઈડ ઉપર એમ લાગે કે કદાચ આ જ એક એવી સરકાર છે જે આવી વસ્તુઓ બનાવી શકશે અને આ બધી જ વસ્તુઓને પૂરી પાડી શકશે પણ એટ ધ સેમ ટાઈમ ચિંતા પણ એ રીતે થાય કે જ્યારે આપણે એમ્બિશન એટલું બધું ઊંચું કરી નાખીએ તો કોઈક વાર ખબર પડે કે એનો આપણે આ એમ્બિશન એનો અચીવ કરી શકશું કે નહીં કરી શકીએ એમ હવે દાખલા તરીકે ત્રણ ચાર જે વસ્તુઓ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગી અને જે મને મેઇન મુદ્દાઓ લાગ્યા ઘણા બધી વસ્તુઓ છે પણ પર્સનલ ફાઇનાન્સને જે ડાયરેક્ટલી આપણે ફરક પડશે આપણી જિંદગીમાં જેનાથી ફરક પડશે કે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં ફરક પડશે ગવર્મેન્ટની પોલિસીઝથી તો એ બધી ચાર પાંચ વસ્તુઓ પર આપણે ફોકસ કરશું તો ઓફકોર્સ હાઉસિંગ એક બહુ મોટી એરિયા છે હાઉસિંગ રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે જ્યાં હાઉસિંગ અને રિયલ એસ્ટેટમાં એકવાર ડેવલપમેન્ટ થવા માંડે તો હજારો અને લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ મળી જાય અને ઘણી બધી એન્સિલરી અને બાકી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ એની સાથે જોડાઈ જતી હોય છે વોટર વેસ્ટ રિસાયકલિંગ કનેક્ટિવિટી એ બધી જ વસ્તુઓ તો છે રોડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા છે ખાસ કરીને રૂરલ ડેવલપમેન્ટમાં બહુ બધું ફોકસ છે રૂરલ ડેવલપમેન્ટમાં એગ્રીકલ્ચરમાં અને જે વસ્તુ અત્યાર સુધી નહોતી એ કદાચ આપણે એનું હજી હજી પણ કદાચ એની ઇમ્પેક્ટ નથી જોઈ જે છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે જ્યારે પૈસા ડાયરેક્ટલી એ ખેડૂતને કે જે પણ એ વ્યક્તિને બેનિફિટ મળવાનો હોય ડાયરેક્ટલી એના અકાઉન્ટમાં જમા થઈ જાય વચ્ચે કોઈપણ જાતના લીકેજ વગર તો એક વિચાર કરવા જેવી વસ્તુ છે કે ત્યાં જે એ વ્યક્તિ છે એની પાસે કેટલા પૈસા બની જાય છે કે એની પાસે કેટલી લિક્વિડિટી આવી જતી હોય છે જે પહેલાં નહોતી અને એ લિક્વિડિટીથી ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે બીજું જે ઇકોનોમિક ગ્રોથ છે હવે એમ કહેવામાં આવે છે કે અત્યારે આપણું જીડીપી કે જે આપણા દેશનું ટોટલ ઉત્પાદન છે એ લગભગ થ્રી ટ્રિલિયન યુએસ ડોલર્સ છે તો દર્શકોના માટે હું એમ પણ કહું કે વન ટ્રિલિયન ડોલર્સ એટલે સત્તર સેવન ઝીરો સિત્તેર લાખ કરોડ તો જો આપણા દેશની જે ઉત્પાદન હોય જીડીપી ત્રણ ટ્રિલિયન હોય આજની તારીખમાં તો એનો મતલબ છે કે આપણે લગભગ દસ લાખ કરોડ ઉપર આપણે ઊભા છીએ હવે ગવર્મેન્ટ એમ કેવા માંગે છે કે આગલા પાંચથી છ વર્ષમાં છ વર્ષમાં એક્ઝેક્ટલી બે હજાર પચીસમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલર બની જશું અને બે હજાર બત્રીસ સુધી દસ ટ્રિલિયન ડોલર એટલે એક રીતે જોવા જઈએ તો એમ કે છે કે પાંચ છ વરસમાં આપણે ડબલ થઈ જશું લગભગ અને દસ વર્ષમાં આપણે ત્રણ ગણા વધારી જશું જો એકચ્યુલી એવું થાય તો સૌથી પહેલી વસ્તુ તો સ્ટોક માર્કેટ ડબલ તો આમ આમ જોતા જોતાં જ થઈ જશે પણ ડબલ શું ટ્રિપલ અને કોટ્રીપલ પણ થઈ શકે એટલે દેટ મીન્સ ચાલીસ હજારનું ઇન્ડેક્સ કદાચ સવા લાખ ઉપર દોઢ પોણા બે લાખ સુધી પહોંચી જાય જો આટલો બધો બે હિસાબ ગ્રોથ થાય કારણ કે મેં શું કર્યું મેં આને એક એક્સેલમાં થોડું કેલ્ક્યુલેશન કર્યું કે જો આજની તારીખમાં થ્રી ટ્રિલિયન હોય અને આગલા બે હજાર પચીસ સુધી જો પાંચના આંકડા ઉપર પહોંચવું હોય આપણે તો પછી મેં બેક ટ્રેકિંગ કરીને એમાં રેટ ઓફ રિટર્ન લીધું જે રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટમાં કરતા હોઈએ છીએ એવી રીતે તો જવાબ આવ્યો કે લગભગ નવ ટકાનું રિટર્ન જોઈએ આપણે અત્યારના પેલા ચાર પાંચ વર્ષમાં અને એની પછી દસ ટકાનું રિટર્ન જોઈએ એટલે દેટ મીન્સ વોટ કે જીડીપી આપણે આ સ્પીડ એ વધારવી જોઈએ કે આપણું દેશ જો આ ગતિએ વધે એટલે આશરે નવ થી દસ ટકા સાડા નવ ટકાની જે ગતિએ વધે આગળના દસ વર્ષોમાં તો આપણે આ આંકડા ઉપર પહોંચશું એટલે મને લાગે છે કે આ બહુ જ મહત્વકાંક્ષી છે છેલ્લા કેટલા દશકોમાં આપણે જોયું છે કે આ સ્પીડ આવી નથી મેક્સિમમ આપણે જોઈએ છે કે સ સાડા છ સાત ટકા આવે છે આવે છે અને પછી જ્યારે વરસનું વરસ પૂરું થવા આવે છે લગભગ ફેબ માર્ચમાં જ્યારે બજેટનો સમય આવી જતો હોય છે ત્યારે પછી ગવર્મેન્ટના રિવાઇઝ એસ્ટિમેટ આવી જાય છે કે ઓકે આટલો ગ્રોથ થવા નહોતો પણ આ આટલા કારણોને કારણે આટલો ગ્રોથ નહીં થયો પણ અત્યારે જે મેનિફેસ્ટો પ્રમાણે જોઈએ તો નવથી દસ ટકાનો એપ્રોક્સિમેટ ગ્રોથ રેટ છે તો એના માટે બે હિસાબ પોલિસીઝ નાખવી પડશે બે હિસાબ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ એ કરવું પડશે એટલું બધું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવવું જોશે અને આપણે એક બેલેન્સ્ડ વ્યૂ પણ લેવો છે એટલે ઇન્વેસ્ટર્સને પણ ખબર પડે કે એક્ઝેક્ટલી શું થવાનું છે તો એમાં કોઈ બે મત નથી કે આગળ જતાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે ઘણા બધા અવસર આવશે બધા જ માટે તમે નોકરી કરતા હો તમારા માટે કે તમે એઝ અ બિઝનેસ ઓનર હોય કે તમે એઝ અ વેન્ડર હોય સપ્લાયર હોય બધા જ માટે બે હિસાબ ઓપોર્ચ્યુનિટી છે પણ એની સાથે એટલા રિસ્ક પણ છે કે તમારે એટલી કેપેસિટી બનાવવી પડશે અને તમારું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન ચાલશે નહીં ચાલે બીડિંગ કરશો ગવર્મેન્ટ ટેન્ડર્સ આટલા બધા આવવાના છે એટલે ઘણી બધી વસ્તુઓ છે આપણી સામે અને એક્સપેક્ટેશન પણ એટલા જ બધા વધી ગયા છે કારણ કે સિંગલ પાર્ટી મેજોરિટી છે અને આપણે હવે એમ જ ઈચ્છા કરીએ છીએ કે જે આગળના આગળના જે સો દિવસનું એજન્ડા છે ને જે હજાર દિવસનું એજન્ડા બનશે એમાં એટલા બધા નવી પોલિસીઝ આવશે એટલા બધા નવા યુનો ગવર્મેન્ટ લોઝ અને એ બધું અનાઉન્સમેન્ટ્સ કરશે કે જેને કારણથી આપણે જે ફ્લાઈંગ સ્ટાર્ટ કહીએ કે આગલા પાંચ વર્ષનો કે આગલા દસ વર્ષનો એક ફ્લાઈંગ સ્ટાર્ટ થઈ જાય આપણા દેશમાં તો જ આ નવ દસ ટકા થશે અને નવ દસ થઈ જ ટકા જેટલું ગ્રોથ થશે તો એક જાતનો વિશ્વ રેકોર્ડ બની જશે અને આપણે કોઈ બીજી જ આપણે કોઈ બીજા જ ભારતમાં પહોંચી જશું આગળના પાંચ દસ વર્ષમાં ઓફકોર્સ તમે જેમ કહ્યું કે અત્યારે એ જીતની ખુશી છે અને એ જ મોમેન્ટમ દેશ જીવી રહ્યો છે ને એટલે જ ઘણી બધી અપેક્ષાઓ છે ને ઘણા બધા એક્સપેક્ટેશન છે પણ જેમ તમે કહ્યું કે જરા ઓવર એમ્બિશિયસ પ્રોજેક્ટ પણ છે કારણ કે ઓફકોર્સ જે ગવર્મેન્ટે કહ્યું હોય ને એની સાથે જો આગળ ચાલે છે એમની રીતે પણ એની સાથે સાથે ઘણા બીજા બધા વેરિયેબલ્સ પણ હોય છે જે સાયમલ્ટેનિયસલી સાથે ચાલે તો આગળ થાય પણ એવું જોવા બી મળ્યું છે કે કંઈક પર તો આપણે આગળ પાછળ થતાં જ હોઈએ છીએ જો આવું થાય છે તો નથિંગ એ તો ડ્રીમ ભારત હશે પણ આઈ થિંક હમણાં એની જરા ચર્ચા બહુ થાય છે અત્યારે અને બધાના ઓવરવેલ્મિંગ હમણાં રિસ્પોન્સ છે એટલે ઓવર એમ્બિશિયસ આપણે એક્સપેક્ટેશન્સ પણ રાખી રહ્યા છે પણ આઈ થિંક એક સબડ્યુડ અપ્રોચ રાખવો જોઈએ કારણ કે તો જ નહીં તો કારણ કે બહુ એક્સપેક્ટેશન હોય તો આઈ થિંક પછી આપણને દુઃખ થતું હોય છે પણ જ્યારે આપણે એમની મેનિફેસ્ટોની વાત કરી રહ્યા છે ત્યારે એગ્રીકલ્ચર અને ફાર્મર્સને ઘણું પ્રાવધાન આપવામાં આવ્યું હતું અને એ એક ડિસ્ટ્રેસ છે ફાર્મર ડિસ્ટ્રેસ છે આપણી કન્ટ્રીમાં એ બધા આપણે જાણીએ છીએ અને આજનો નથી વર્ષોથી છે અને એને એડ્રેસ કરવાની એમણે વાત કરી છે કઈ રીતે એ ચેન્જ કરી શકે છે અને ઇકોનોમીને અને આપણને કઈ રીતે એમાં ઇમ્પેક્ટ થઈ શકે છે સો ખેડૂતો માટે સૌથી પહેલાં એમનું જે દ્રષ્ટિકોણ છે એ એમ છે કે બે હજાર બાવીસ સુધી એટલે બે હજાર બાવીસ બહુ દૂર નથી આગલા ત્રણ વર્ષની વાત છે તો આગલા ત્રણ વર્ષમાં ખેડૂતોની ઇન્કમ ડબલ થઈ જાય હવે આના આંકડા નથી આપણી પાસે પણ એટલું ડિફિકલ્ટ પણ નથી ને એટલું ઇઝી પણ નથી સાઈડ બાય સાઈડ પણ જો આ એકચ્યુલી ડબલ થઈ જાય તો શું થાય અને ભલે બે હજાર બાવીસ સુધી ન થાય ને ત્રેવીસમાં થાય કે ચોવીસમાં થાય તો પણ બહુ ફરક પડે છે કારણ કે જે ખેડૂતોને પહેલાં પ્રોફિટ નહોતો મળતો જે ખેડૂતો પહેલાં કેટલા બધા વચ્ચે મિડલમેન હતા જે ડિસ્ટ્રીબ્યુટર હતા હોલસેલર હતા બધી જ જગ્યા પર માર્જિન ખવાઈ જતું હતું અને એ લોકોને જે એ લોકોના ઉત્પાદન માટે બહુ જ નાનું માર્જિન મળતું હતું કે લગભગ એ લોકોને એવી રીતે એટલા પૈસા મળતા હતા કે જે લગથી જે નથી એનું એનું ગાડું ચાલે બેસિકલી પણ એનાથી વધારે કંઈ બેનિફિટ નહોતો મળતો તો એક સાઈડ ઉપર એમની ઇન્કમ ડબલ થવાની એટલે એવું ઉદ્દેશ્ય છે સરકારનું બીજી સાઇડ ઉપર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે જે પણ બેનિફિટ એમની પાસે આવવાના છે કે પછી સબસિડી હોય લોનની કે પછી પછીનો બીજ લેવા માટે જે સીડ્સ માટે જે સબસિડી હોય છે જે પ્રોગ્રામ હોય છે જે પણ બેનિફિટ એમને મળવાના હોય એ બધા જો બેનિફિટ ડાયરેક્ટલી એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય તો સડનલી આપણા રૂરલ ભારતમાં એટલે કે જે જેને આપણે હિન્ટરલેન્ડ કહીએ છીએ કે રૂરલ ઇન્ડિયા કહીએ છીએ સડનલી ત્યાં ઘણી બધી લિક્વિડિટી થઈ જશે અને લિક્વિડિટી થતાં શું થાય હવે જ્યારે ખેડૂત પાસે પૈસા આવે કે ખેડૂત શું કોઈપણ વ્યક્તિ પાસે જ્યારે પૈસા આવે ને લિક્વિડિટી બહુ વધારે વધી જાય તો સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ શું કરે એ જઈને ખર્ચો કરે અને ખર્ચો શેની પર કરે કે જે ઈચ્છાઓ હતી જે ધારણાઓ હતી જે માન્યતાઓ હતી કે જે પણ વસ્તુઓ આપણે લેવી હતી ફેમિલીને લેવી હતી આપણે લેવી હતી જે પણ ઈચ્છાઓ કેટલા વર્ષો સુધી આપણે પૂરી નથી કરી શક્યા એ બધી જ વસ્તુઓ પર એક્સપેન્ડિચર એટલે સૌથી પહેલાં તો શું આવે કે ટીવી આવે ને ફ્રીજ આવે અને વ્હાઇટ ગુડ્સ આવે ને એર કન્ડિશનર્સ આવે એટલે ધેટ મીન્સ કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝને એકસાથે જબરજસ્ત સેલ્સ મળશે એટલે એવી એક મારી એક્સપેક્ટેશન છે સાઈડ બાય સાઈડ તમે થોડી વાર પહેલાં એમ પણ કીધેલું કે ઇકોનોમીમાં આટલું બધી મહત્વકાંક્ષા તો છે પણ સાથે કઈ સ્પીડથી વધવું જોઈએ એ સમજી વિચારીને કરવું જોઈએ કારણ કે એક સાઇડ ઉપર જોવા જઈએ તો ઓટોમોબિલ સેલ્સ થોડા ડાઉન છે એટલે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બેઉ લગભગ છેલ્લા છ એક મહિનાથી એમાં સેલ્સ એટલા બધા દેખાતા નથી કદાચ એનબીએફસીનો પ્રોબ્લેમ હશે એટલે નથી દેખાતા હોય કે કદાચ લોકોને એનબીએફસીને કારણથી લોન નહીં મળતી હોય કે લોનના જે કાયદા છે એ વધારે ટાઈટ થઈ ગયા છે એટલે ક્રેડિટ એટલું બધું લોકોને નથી આપી શકતા અને જેને કારણે સેલ્સ ડાઉન છે પણ જે પણ કારણ હોય હવે દાખલા તરીકે રૂરલ ઇન્ડિયામાં જો લિક્વિડિટી વધી જાય તો નેચરલી એકવાર તમારી બેસિક જરૂરિયાતો પૂરી થઈ જાય પછી તમે ક્યાં ખર્ચો કરશો ઇન્વેસ્ટમેન્ટ કરવાની તો વાત બહુ દૂરની છે પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરશું પણ આ લોકો જે ખર્ચો કરશે કારણ કે લિક્વિડિટી મળશે તો પહેલાં પર્સનલ ગુડ્સ પછી આવશે ઓટોમોબિલ્સ અને યુનો વાહન લેવાનું બધાની ઈચ્છા થતી હોય સાઇડ બાય સાઈડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કન્ઝ્યુમ કરે એક બેન્કિંગનું પણ થોડું ઘણું બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાય છે કે બેન્કિંગમાં એમ કહેવામાં આવ્યું છે કે પાંચ કિલોમીટરની અંદર તમને બેન્કિંગ ફેસિલિટી મળશે એટલે આ પણ એક બહુ મોટું ટાર્ગેટ છે એક જાતનું પણ પાંચ નહીં પંદર કિલોમીટરની વચ્ચે પણ જો બેન્કિંગ મળે તો ઓટોમેટિકલી આ બધા લોકો બેન્કિંગ સર્વિસીસ લેવાનું શરૂઆત કરી દેશે અને ચોથી અને ફાઇનલ વસ્તુ કે જે બિગ ટિકિટ આઈટમ હોય છે એ છે હાઉસિંગ એટલે નેચરલી તમારી પાસે પૈસા હોય તમે પર્સનલ એક્સપેન્ડિચર કરો ઘર ગાડી કરો અને ફાઇનલી જે તમે બધું પતી જાય એટલે પછી તમે ઘર ખરીદો કે બીજું ઇન્વેસ્ટમેન્ટ કરો અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે એક જાતનું આ ચક્ર છે પૂરું કે પૈસા આપો પૈસા તમે ખર્ચો કરશો ખર્ચો કરવાથી જે કંપનીએ એનું બધી મેન્યુફેક્ચર કરશે એ કંપનીને સેલ મળે અને એ કંપનીના જો તમે શેર હોલ્ડર હો તો તમને પણ એનો બેનિફિટ થઈ શકે અત્યારે કદાચ આઇચરને મારુતિમાં એટલું બધું સેલ નહીં દેખાતું હોય પણ કદાચ છ મહિનામાં સિચ્યુએશન ચેન્જ થઈ જાય જેમ વધારે પૈસા આવવા માંડે કે કદાચ છ મહિનામાં નહીં પણ કદાચ અઢાર મહિનામાં આ ફરક પડે પણ આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી કારણ કે આ કેટલા બધા સેક્ટર્સ ખુલી ગયા છે એજ્યુકેશન એક બહુ મોટો સેક્ટર છે જે કદાચ આપણે હજી ધ્યાનમાં નથી લાવ્યા રૂરલ ઇન્ડિયામાં જ્યારે આટલા બધા પૈસા વધી જાય કે લિક્વિડિટી વધી જાય તો એ લોકો શિક્ષણ પણ આપશે એટલે એક સાઈડ ઉપર ગવર્મેન્ટની સ્કીમ્સ પણ છે બેટી ને એ બધા પણ બીજી સાઈડ ઉપર જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે ધીરે ધીરે નાનાથી મોટા ટાઉનમાં અને મોટાથી બહુ મોટા ટાઉનમાં જે લોકો આવતા હતા એની જગ્યાએ એ લોકો રિપ્લેસમેન્ટ ફેસિલિટીઝ પણ જોશે કે ત્યાં એ લોકો જો એ અવસર એ લોકોને મળી શકે તો એ લોકો એજ્યુકેશન ઉપર પણ સ્પેન્ડ કરશે એટલે મારા ખ્યાલથી એજ્યુકેશન આજના જમાનામાં એજ્યુકેશન ડાયરેક્ટલી રિલેટેડ છે ટેકનોલોજી સાથે તો એજ્યુકેશન ટેકનોલોજી કનેક્ટિવિટી ટેલિકમ્યુનિકેશન્સ મારા ખ્યાલથી આ બધી જ વસ્તુ એક સાથે આગળ વધશે એટલે એક એવું વાતાવરણ બન્યું કે એક એવી ધારણા થઈ છે આ મેનિફેસ્ટો વાંચીને કે લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીઝ એક સાથે આગળ વધશે કારણ કે રૂરલ ફોકસ એગ્રીકલ્ચરલ ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોકસ આ બધી જ વસ્તુ જો એક સાથે મળી જાય तो पी कोई इंडस्ट्री जो जोड़ रही जाए जी बराबर तो सरकार कोर्स प्लान प्लान भारत ने एक डेवलपिंग कंट्री में एक डेवलप्ड કન્ટ્રી તરફ લઈ જવાનો ને એના માટે ઘણું બધું કામ કરવું પડશે ને એ જ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે હજી તો કંઈ કામ થયું જ નથી ઘણું કરવાનું બાકી છે એમને જે પાંચ વર્ષમાં કર્યું એ બેઝ બનાવવાનો પાકો કર્યો છે ને હવે આગળ એ વધશે અને એ વધશે દેશ વધશે તો આપણી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ વધશે અને આપણે પણ થોડું વધારે એમાંથી ગેઇન કરી શકશું કારણ કે આ પર્સનલ ફાઇનાન્સનો શો છે એટલે આપણે એ જ જોઈએ છે કે ક્યાં આપણે માટે ઓપોર્ચ્યુનિટી બની રહે છે ઇન્વેસ્ટમેન્ટ કરવાની અને વળતર મેળવવાની પણ એના માટે આ ઘણું જ જરૂરી છે કે દેશ જ્યારે આગળ વધે ત્યારે આપણે બી આગળ વધી શકીએ એક લાસ્ટ પોઈન્ટ બિફોર વી ગો કે આપણને કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ કે ઓફકોર્સ ગવર્મેન્ટે એમ પણ કહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ઇઝ ધ બેઝ અને વિચ ઇઝ ધ બેઝ એક વન કન્ટ્રી એક કન્ટ્રી રિક્વાયર કરે છે ગ્રોઈંગ કન્ટ્રી એને પણ બિલ્ડઅપ કરવા માટે એક મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે અને એના માટે આપણે જોયું છે કે લાસ્ટ યર પણ ઘણા બધા બોન્ડ આવ્યા હતા આ વખતે તમે શું જોઈ રહ્યા છો ઓન એકસો લાખ કરોડ લાખ નો ફિગર ગવર્મેન્ટ એટલે આટલા વર્ષોનું જે આપણું જીડીપી થયું છે એના અડધા એટલે એનું ફિફ્ટી પર્સેન્ટ એટલું તો બજેટ છે કે આગળના ચાર પાંચ વર્ષોમાં એટલો ખર્ચો કરશું તો જ્યારે ગવર્મેન્ટ આટલો ખર્ચો કરશે તો નેચરલી એ પણ છે કે પ્રાઇવેટ સેક્ટર પણ આવશે એ ખર્ચામાં ભાગીદારી લેવા માટે એટલે કદાચ સો લાખ કરોડની જગ્યાએ બસો લાખ કરોડનો એક્સપેન્ડિચર થઈ શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને બધી જ વસ્તુ લગભગ ડબલ કરવી છે આપણે એટલે ફાર્મરની ઇન્કમની તો વાત કરી જ પણ બીજી વસ્તુ આપણે ફોર એક્ઝામ્પલ આપણે સોલાર પાવર કે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ કે જે ઓલરેડી આટલું બધું શોર્ટેજ હતું અને આટલા વર્ષોમાં આપણે ડેવલપ કરીને લગભગ સેવન્ટી સેવન ગીગાવોટ્સ પર પહોંચ્યા છે એમ મેનિફેસ્ટો એમ કહે છે અને એમ કહે છે કે બે હજાર બાવીસ સુધી એને વન સેવન્ટી સુધી પહોંચાડી દેશું એટલે કરોડો ને હજારો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે કારણ એમ ઇઝીલી નહીં થઈ જાય પણ આપણે જોયું છે કે આખાના આખા એરપોર્ટ દાખલા તરીકે કોચિન એરપોર્ટ આખું એરપોર્ટ સોલાર ઉપર ચાલતું હતું એટલે એક બહુ મોટો એક અવસર છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ ડબલ કરવા છે એરપોર્ટ્સ ડબલ કરવા છે સો એરપોર્ટ છે સોના બસ્સો એરપોર્ટ કરવા છે આપણી પાસે જેટલા પોર્ટસ છે કોસ્ટલ પોર્ટસ પોર્ટ્સ છે ડબલ જ્યારે પોર્ટ્સ અને શિપમાં ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આટલું બધું ગ્રોથ કરો એની સાથે બીજી કેટલી હજારો ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી જતી હોય છે એટલે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટ્સ પોર્ટ્સ રોડ નેટવર્ક રોડ નેટવર્ક જો ડબલ કરવા હોય કે બધા જ આપણે ગામમાં પહોંચી શકીએ આખા તમે ઇન્ડિયાને એટલું બ્યુટિફુલી કનેક્ટ કરી દો તો નેચરલી બધું જ ટ્રેડ અને કોમર્સ એટલું બધું ઇઝી થઈ જાય પૂરા દેશમાં કે પછી ઓટોમેટિકલી એક એનું ખાલી મોમેન્ટમ થી જ આ પડે આગળ વધવા માંડીએ એટલે મારા થી ઘણી બધી વસ્તુઓ થવાની છે એન્સેલરી ઇન્ડસ્ટ્રીઝ હાઉસિંગ બેન્કિંગ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ એનબીએફસી ફાઈનાન્શિયલ સર્વિસીસ બેન્કિંગ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં એનો આગળ ગ્રોથ થશે જી અને એ જ જોઈને આપણે એક નાનો બ્રેક લઈ લઈએ ને બ્રેક પછી આપણે જોઈએ કે ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ટરેસ્ટ રેટ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇન્ફ્લેશનનું કઈ રીતે ઇમ્પેક્ટ થઈ શકે છે આવનાર સમયમાં પણ બ્રેક પછી પાછા ફરીને આ વાત કરીશું આપણે

અને જીએસટીના કારણે જો બાકી બધી ઇન્ડસ્ટ્રીઝમાં સેલ થવા માંડે તો નેચરલી વધારે જીએસટી આવશે અને આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આપણું ઇન્કમ ટેક્સ થોડું ઓછું થાય કારણ કે એના ટેક્સ થઈ જશે એટલે એ એક્સપેક્ટેશન છે સાથે આ બધું જોઈને આપણે આજે આટલી બધી ચર્ચા કરી તમારી એડવાઇઝ શું રહેશે બિઝનેસમેનને સ્મોલ ઇન્વેસ્ટર્સને અને પેન્શનર્સને શું આગળની રણનીતિ એમની હોવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે તો સૌથી પહેલાં પેન્શનર્સ અને જે ઇન્વેસ્ટર્સ છે કે જેને ફિક્સ્ડ ઇન્કમ ટાઈપનું રિટર્ન જોઈએ છે તમને અત્યારે જે મળતું હોય તે લઈ લો કારણ કે આગળ જતાં મને એવું લાગે છે કે વ્યાજદરો ઓછી થતી જશે અને તમને પછી એ વ્યાજદરો ઘણા વર્ષો સુધી નહીં જોવા મળે એટલે તમે લોક કરી લો તમને જો દસ વર્ષનું બોન્ડ મળતું હોય તો લોક કરી લો વીસ વર્ષનો બોન્ડ મળે તો લોક કરી લો અને તમે રેટ ઓફ રિટર્ન તમારું લોક કરો બાકી બિઝનેસમેન અને તમે આજે બિઝનેસ નવો શરૂઆત કરવાનો વિચાર કરતા હોય તો તમારા માટે એટલા બધા ઇન્ક્યુબેશન સેન્ટર્સને ઇનોવેટિવ ઝોન્સ કરવામાં આવ્યા છે પચાસ લાખ સુધી કોલેટરલ ફ્રી લોન પણ આપવાની વાત થઈ રહી છે વિથ ગેરંટી ફ્રોમ ધ ગવર્મેન્ટ એટલે એટલા બધા અમેઝિંગ ડિસિઝન્સ આવ્યા છે કે જે થઈ શકે અને જો આ બધા ડિસિઝન્સમાં અમલમાં લાવી મૂકે યોજનાઓમાં લાવી મૂકે સ્કીમ્સ બનાવી દે અને તમે જો એનો ફાયદો ઉપાડો તો ઘણો જ તમને ફાયદો થઈ શકે બીજી વસ્તુ એ છે કે એઝ અ બિઝનેસનો જો તમે થોડા વખત સુધી બિઝનેસ કરતા હોય તો સજેશન એ છે કે કેશ રાખો કોઈ એવી વસ્તુમાં નહીં લોક કરી દેતા કે કેશ તમારું લોક થઈ જાય કે લિક્વિડિટી લોક થઈ જાય અવસરો આવતા રહેશે અને એ અવસરોનો એડવાન્ટેજ લેવા માટે તમારી પાસે કેશ હોવું બહુ જ જરૂરી છે ઇવન એઝ અ રેગ્યુલર ઇન્વેસ્ટર તમે બિઝનેસ નથી કરતા રેગ્યુલર ઇન્વેસ્ટરને પણ ઘણા બધા અવસર મળશે આઈપીઓઝ આવશે કેટલી બધી વસ્તુઓ આવશે કે જે તમે જ્યાં તમે તમારું લિક્વિડિટી વાપરી શકશો એટલે કીપ ધ કેશ હોલ્ડ ધ કેશ જે બરાબર છે તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવશે અને આજે આખો આ આપણે શો એના માટે કર્યો કારણ કે આપણે આખી રણનીતિ બનાવી શકે જો મેનિફેસ્ટો પ્રમાણે સરકાર જાય છે અને ઓફકોર્સ આપણે જોયા છે પાછલા કામ પણ આપણી પા છે જોવા માટે એમનો વર્ક જોવા માટે અને આગળ પણ એવું જ કરશે એવું આપણે ધારી રહ્યા છે પણ ફ્યુચર બ્રાઇટ છે દેશ માટે પણ અને આપણા માટે પણ એવેન્યુઝ ઘણા બધા ખુલી જવાના છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એટલે આંખો ખુલ્લી રાખવી કાન ખુલ્લા રાખવા અને વાત ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહેશે કાર્તિકભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને પર્સન ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન ક્રેડિટ કાર્ડ ઇન્સ્યોરન્સ બચત રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉંમર અને ફોન નંબર સાથે ઇમેલ કરો અમને મની એટ એન એટી ડોટ કોમ પર ફેસબુક પર લખો અમને ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએનબીસી બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો ટ્વિટર ડોટ કોમ સ્લેશ સીએનબીસી બજાર પર સાથે જ મની મેનેજર એપિસોડમાં બસ આટલું જ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા નમસ્કાર